अपन अपनी साथ जोड़ेल अपने एमनी साथ चर्चा करीशू। रुजान जी सहज रीते पोतानी लागणी व्यक्त करवानो દરેકને અધિકાર છે, આ કોઈ માંગણી નથી, કોઈને માફી માંગવાની કોઈ માંગણી પણ નથી કરવામાં આવી, પણ પોતાની લાગણી વ્યક્ત કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે। અને જયભાઈ એ શરૂઆત કરી અને ઘણા બધા કલાકારો અને સાહિત્યકારો તેમની સાથે જોડાયા, આ ઘટનાને તમે એક સમાજ સુધારક તરીકે કેવી રીતે જુઓ છો? સૌથી પહેલા અગર હું સમાજ સુધારક તરીકે જોવા માંગે જે આપણે વાત થઈ છે, સૌથી પહેલા મારા માટે કહેવાય જાય તો ભાઈ આપણે અંદર અંદર ધર્મની અંદર અંદર જ કેમ લડી રહ્યા છે? તો સ્વામિનારાયણ એ સંપ્રદાય અને આમનું જે મોરારી બાપુની જે કથા છે સનાતન ધર્મ છે, યા એમનું એ બહુ પોપ્યુલર છે, એમાં કોઈ ડાઉટ નથી। સામે સ્વામિનારાયણ નું બી બહુ પોપ્યુલર છે, આપણે પછી એનું થોડું ધતીન બિઝનેસ પછી વાત કરશું, અત્યારે આપણે જયભાઈ ની પર્ટિક્યુલર વાત કરીએ કે એમની જે લાગણી હું સમજી શકું છું કે એમને જે લાગણી વ્યક્ત કરી, કારણ કે બીકોઝ એ પ્રેમી છે, એ પોતે કે જો મોરારી બાપુ ના પ્રેમી છું ને એવા એક ને એવા ઘણા એક વાક્ય બહુ સરસ બોલ્યા કે હું મોરારી બાપુ નો પ્રતિનિધિ નથી પણ પ્રેમી છું। હા, મેં કહ્યું એટલે એને જેમ એમને કહ્યું કે મોરારી બાપુ ના બીજા ઘણા ફ્લાવર્સ બી છે, અને મોરારી બાપુ એ એમની રીતે બના ઘણા લોકોના જે રીતે કથા કરે છે ઘણા લોકોના લાઈફમાં ટ્રાન્સફોર્મેશન આવ્યું છે, એમાં બી ડાઉટ નથી। પણ પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે જે રાઇટલી કહેવામાં આવ્યું છે કે સમ મને બી તમે જે પૂછ્યું એનો જવાબ મને બી આપવાની ઈચ્છા છે કે એ સમ ટોટ સોર્ટ ઓફ શું કહેવાય પેલું માલ ફંક્શન કહેવાય કે એવું કંઈક છે કે કોઈક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ લોકોએ આને ખાસ બ્લોઆઉટ કર્યું છે તાકી બંનેમાં ઝઘડા થાય, પહેલો પોઈન્ટ। બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ કે જે એમને વર્ડ યુઝ કર્યો કે ચાવી મારવાનું કામ, હું કહું છું અમારે અમારી લેંગ્વેજમાં કહીએ કે ચોરને કે ચોરી કરીને પોલીસ કે પોલીસ પકડવા જાય, અમારી લેંગ્વેજ અમે એને આવું કહીએ છીએ, એટલે આ બી થઈ રહ્યું છે। હવે થયું છે શું? અનફોર્ચ્યુનેટ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા, અને જે એમને કહ્યું એ બી સત્ય છે કે આપણે કંઈક બી એક પોઝિટિવ લખીએ તો પેલા બીજા સંપ્રદાય કે એ લોકોના ટ્રોલ્સ, વી કોલ ધેમ ટ્રોલ્સ, કે આવીને ચડી જાય ને ઘણા તો ઓટોબોટ્સ, કારણ કે ટેકનિકલ કર છો તો એનું બી ટેકનોલોજી બી ખબર છે કે પૈસા આપો પૈસા ફેંક તમાસ હિન્દુ ધર્મ ને જે માનીએ છીએ ફોલો કરીએ છીએ, અને હવે અત્યારે જે જયભાઈ એમની લાગણી વ્યક્ત કરી એટલે એમને હક બને છે અગર એમને એમનો અવોર્ડ પાછો આપી દીધો, કારણ કે સી એઝ અ કલાકાર એક અવોર્ડ બધાને બહુ પ્રિય હોય, લેટ અઝ એક્સેપ્ટ ધેટ। અને કલાકારો મેં જોયા છે કે એ લોકો ઘણા ખરા કલાકારો જે જેન્યુઇન કલાકારો છે એ અવોર્ડ ખરીદતા નથી, રુઝાનબેન પોતે મને એક સરસ મજાનો એવોર્ડ આપવા માટે બોલાવેલો તો હું હોશ થી ગયેલો અને બહુ પ્રેમથી એમની પાસે જઈને એવોર્ડ મેં સ્વીકારી લીધેલો। એટલે બાય હું ક્યારેય કોઈને કહેતો નથી કે મને એવોર્ડ આપો અથવા તો મને કોઈ આપો, પણ કોઈ પ્રેમથી બોલાવે તો હું સ્પેશિયલી રાજકોટથી ખાસ કારમાં જઈ, રુઝાનબેન સાક્ષી છે કે એમણે મને કહ્યું કે તમે ખાસ આવો, મેં પહેલા કહ્યું કે હું તો દૂર છું, ન ચાલે મને કે ના ન ચાલે, અમારી લાગણી છે, તો એમની લાગણીનું માન રાખીને હું ખાસ અમદાવાદ આવીને એવોર્ડ લેવા આવેલો। તો આ વાત